આ સક્કરબાગ જૂ ક્યાં આવેલું છે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે બરાબર જોઈએ તમને કેટલું ખ્યાલ છે નેક્સ્ટ હાલમાં દંડકવન આશ્રમને ગુજરાત ટુરિઝમના સ્થળોમાં સામેલ કરાયું તે ક્યાં આવેલું છે ફ્રેન્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દંડકવન આશ્રમ બરાબર દંડકવન આશ્રમ ક્યાં આવેલું છે તે આવેલું છે વાસદાના વાસિયા તળાવ ગામે વાસદાના વાસિયા તળાવ ગામે દંડકવન આશ્રમ આવેલું છે સદગુરુ સદાપળ દેવજીની પ્રતિમા છે આમાં બરાબર અને સદગુરુ સદાપળ દેવજીએ સ્વરવેદની રચના કરી આ એક્ઝામમાં પૂછી શકાય છે પ્રશ્ન કે સ્વરવેદ બરાબર હિન્દુ ધર્મ પ્રમાણે ચાર વેદ હોય છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ હવે આ જે સદગુરુ સદાપળ દેવજી છે એમણે એક સ્વરવેદની પણ રચના કરી છે બરાબર સ્વરવેદ આ ખાસ યાદ રાખજો તમે મિત્રો આ જે સંસ્થા છે આ વિહંગમ યોગાના સંસ્થાપક પણ છે સદગુરુ સદાપળ દેવજી વાત કરીએ વાંસદા તો ફ્રેન્ડ વાસદા જે છે એ દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં આવેલું છે જૂનું નામ હતું એનું બરાબર અને ડાંગનો જે પૂરો છે એને દંડકારણીય તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામ જે છે એ અહીંથી જ પસાર થઈને આગળ ગયા હતા બરાબર તો વાંસદા સોલંકી રાજાઓનું રજવાડું હતું બરાબર અત્યારે વાંસદાના જે છેલ્લા રાજા હતા એમનું મૃત્યુ થયું હતું બરાબર વાસદાના છેલ્લા રાજા જે હતા મિત્રો એ જેમણે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જેટલા રજવાડાઓ સાઈન કર્યા હતા એમાંના પૂરા દેશમાં છેલ્લા રાજા હતા વાંસદાના રાજા તો ઇમ્પોર્ટન્ટ રહેશે કાવેરી નદીમાં કિનારે આવેલું છે વાંસદા નેક્સ્ટ છે હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ એક્સ રેથી કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એ કરી છે સ્કોટલેન્ડ બરાબર સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ એક્સ રેથી કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે હાલમાં એટલે કે કોરોનો છે કે નહીં એના માટે તમારે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી એક્સ રેથી પણ ખબર પડી જશે કે આ વ્યક્તિને કોરોનો છે કે નથી બરાબર તો વાત કરીએ મિત્રો હવે સ્કોટલેન્ડની સ્કોટલેન્ડનું કેપિટલ છે ઇડનબર્ગ કરન્સી છે પોન્ડ સ્ટર્લિંગ અને પીએમ છે નિકોલા સ્ટર્જન ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ નેક્સ્ટ છે હાલમાં કયા દેશે એક મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવાની જાહેરાત કરી છે તો મિત્રો એ કરી છે મોરિસસ હાલમાં મોરિસસે એ પોતાના એક મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવાની જાહેરાત કરી બરાબર હાલમાં ગઈકાલે તમને વાત કરી હતી કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એણે હેલિકોપ્ટર નિર્યાત માટે મોરિસ સાથે કરાર કર્યો હતો બરાબર હવે મોરિસે એક મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવાની જાહેરાત કરી છે હવે મોરિસસની વાત કરીએ મોરિસનું કેપિટલ છે પોર્ટ લુઈસ કરન્સી છે મોરિસ રૂપિયા અને પીએમ છે પ્રવીણ જગન્નાથ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ ટુડે આઠ મહિનાનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બનેલા પદ્મ પુરસ્કાર લેટેસ્ટ એકવીસ કરંટ અફેર્સની પંદર પીડીએફ થી હજાર પ્રશ્નોનો સમાવેશ છે પીડીએફમાં જો તમને પીડીએફ જોઈતી હોય તો માટે નાઇન વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો આ નંબર કરોટ મોકલી આપો બે જ મિનિટમાં પીડીએફ મળી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે લગભગ આવે નેક્સ્ટ છે હાલમાં ભારત અને કયા દેશે સાયન્સ અને ટેકનોલોજી સહયોગ માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે તો મિત્રો એ કર્યો છે શ્રીલંકા હાલમાં ભારત અને શ્રીલંકાએ સાયન્સ અને ટેકનોલોજી સહયોગ માટે ત્રણ વર્ષનો કરાર કર્યો છે બરાબર એમ પણ કહી શકીએ કે આ કરાર ઓલરેડી ચાલી રહ્યો હતો અને હાલમાં ત્રણ વર્ષ માટે વધારી દેવામાં આવ્યું છે બરાબર વાત થઈ મિત્રો અહીંયા શ્રીલંકાની બરાબર તો શ્રીલંકા એ આપણો એક પાડોશી દેશ છે બરાબર પાડોશી દેશ છે શ્રીલંકા અને શ્રીલંકા સાથે આપણા કહેવાય છે કે પાંચ હજારથી સાત હજાર વર્ષ જૂના સંબંધો છે ફ્રેન્ડ આ છે ભારત અહીંયા આવેલું છે તમારું શ્રીલંકા તો શ્રીલંકાની વાત કરીએ તો મિત્રો આ ભારત અને શ્રીલંકાની વચ્ચે એક ખાડી આવેલી છે અખાત આવેલું છે બરાબર એ અખાત વિશે ખાસ યાદ રાખવાનું છે આપણે બરાબર આ જે અખાત છે એને પાક સ્ટ્રીમ અથવા મનાળનો અખાત કહેવામાં આવે છે ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવેલું છે શ્રીલંકાની કેપિટલ કોલંબો કમર્શિયલ કેપિટલ છે અને શ્રી જયવર્ધનમ પરમ પોટે એક્ઝિક્યુટિવ કેપિટલ છે શ્રીલંકાની કરન્સી છે રૂપી પીએમ છે ગુટાવિયા રાજપક્ષે અને પ્રેસિડેન્ટ છે મહિન્દ્ર રાજપક્ષે નેક્સ્ટ છે હાલમાં એનએચઆઈ ડીસીએલના નવા એમડી કોણ બન્યા છે હાલમાં એનએચી નવા એમડી કોણ બન્યા છે તો મિત્રો એ બન્યા છે ચંચલ કુમાર ચંચલ ચંચલ કુમાર કુમાર જે છે છે એ નવા એમડી બની ગયા એનએચીએલ નું પૂરું નામ છે નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ બરાબર ચંચલ કુમારની વાત કરીએ મિત્રો ચંચલ કુમાર નાઇન્ટીન નાઇન્ટી ટુ બેચના બિહાર કેડરના આઈ એસ અધિકારી છે નેક્ષ ચા હાલમાં વીરતા પુરસ્કાર પોર્ટલ દ્વારા આયોજિત ઇટ્રેક્ટિવ વર્ચ્યુઅલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો મિત્રો એ કર્યું છે અજય ભટ્ટ પણ પહેલાં તમને થોડીક વાત કરી દઉં મેંની આજે એનએચઆઈડીસીએલ જે છે એનએચઆઈડીસીએલ બરાબર એનું પૂરું નામ છે નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એની સ્થાપના કાસ યાદ રાખજો વર્ષ બે હાજર ચૌદમાં એની સ્થાપના થઈ હતી અને એનું હેડક્ર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે હવે જે હાલમાં વીરતા પુરસ્કાર પોર્ટલ દ્વારા આયોજિત ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કોણે કર્યું તો મિત્રો એ કર્યું છે અજય અજય ઉદ્ઘાટન કર્યું છે બરાબર અજય ભટ્ટ ભારતના સંરક્ષણ રાજ્યમંત્રી છે તો સંરક્ષણ મંત્રી કોણ છે એ છે મિત્રો રાજનાથ સિંહ નેક્સ્ટ હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે આઠમી સાસી નિકાયની બેઠકનું આયોજન કરાયું છે આઠમી સાસી નિક બેઠકનું આયોજન કરાયું છે ભારત અને ઇઝરાયલ વચ્ચે કોની વચ્ચે ભારત અને ઇઝરાયલ વચ્ચે મિત્રો હાલમાં હાલમાં ગઈકાલે તમને એક પ્રશ્નનો જવાબ આપ્યો કે એરો થ્રીનું સફળ પરીક્ષણ કર્યું છે એરો થ્રીનું સફળ પરીક્ષણ કોણે કર્યું તો મિત્રો ઇઝરાયલે કર્યું હતું ઇમ્પોર્ટન્ટ હતું એક્ઝામની દ્રષ્ટિએ બરાબર હવે થોડીક વાત ઇઝરાયલ વિશે કરી દઉં તો ઇઝરાયલના પીએમ કોણ છે તો મિત્રો એ છે નપતાલી

ઇઝરાયલની જે સંસદ છે એ ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે એનું નામ છે નેસેટ કે એન ઇ ડબલ એસ ઇટી નેસેટ ઇઝરાયલની સંસદનું નામ છે નેક્સ્ટ છે હાલમાં ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ છે નાણાકીય વર્ષ બે હજાર તેવીસમાં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે તો ફ્રેન્ડ જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ બરાબર ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ બે હજાર તેવીસમાં ભારતની જીડીપી સેવન પોઈન્ટ સિક્સ ટકા રહેવાનું અનુમાન લગાડ્યું છે એના પછી હાલમાં ઇપકોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો ઇફકોના નવા અધ્યક્ષ બન્યા છે દિલીપ સંઘાણી દિલીપ સંઘાણી ઇપકોના નવા અધ્યક્ષ બની ગયા છે ઇપકોની સ્થાપના જે છે એ નાઇન્ટીન સિક્સટી સેવનમાં થઈ હતી એનું હેડ ક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે મેં તમને ઘણી વખત ઇપકોનું પૂરું નામ કીધું છે બરાબર તો ઇપકોનું પૂરું નામ શું છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે જોઈએ આજે કેટલા વિદ્યાર્થીઓને યાદ છે નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યએ એકવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ પચાસમો સ્થાપના દિવસ મનાવ્યો છે તો ફ્રેન્ડ ત્રિપુરા મણિપુર અને મેઘાલય આ ત્રણેય રાજ્ય જે છે એ ત્રણેય રાજ્ય એક સાથે બન્યા હતા એકવીસ જાન્યુઆરીના રોજ બરાબર ક્યારે બન્યા તો એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ આ રાજ્ય બન્યા એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરના રોજ આ પૂર્ણ રાજ્ય બન્યા હતા બરાબર પૂર્ણ રાજ્ય પણ એમાં ત્રિપુરા અને મણિપુર જે છે એ અલગ રિયાત હતી એ ભારતમાં આવી ગઈ હતી મેઘાલય જે છે એ મેઘાલય ઓગણીસો એકોતેરમાં અસમથી છૂટું પડીને રાજ્ય બન્યું હતું તો ટૂંકમાં ત્રિપુરા મણિપુર મેઘાલય ત્રણેય રાજ્યની સ્થાપના પૂર્ણ રાજ્ય તરીકે એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને એકોતેરના રોજ થઈ હતી સીએમ છે પેમા ખાંડુ રાજ્યપાલ છે બીડી મિશ્રા અરુણાચલ પ્રદેશમાં અરિનમ જનજાતિ આવેલી છે બરાબર એ ડબલ આર આર આઈ એન એમ અરિનમ નામની જનજાતિ જે છે મિત્રો એ

વધારે ઉમરવાળા પુરુષ વ્યક્તિનું નિધન થયું છે તેઓ કયા દેશના હતા તો મિત્રો એ હતા સ્પેનના સ્પેન દેશના હતા તો પહેલાં સ્પેનની વાત કરીએ સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ કરન્સી છે યુરો અને પીએમ છે પેડ્રો સન્ચેજ હવે વાત કરીએ આપણે કોણ હતા પુરુષ તો એમનું નામ હતું સેટર્નિનો ડેલા કુએન્ટે સેટર્નિનો ડેલા કુએન્ટે ગાર્સિયાનું એકસો વર્ષ અને ત્રણસોને એકતાલીસ દિવસની ઉંમરે અવસાન થયું છે અને એમનું નામ સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં ગિદીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સામેલ કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે મહિલાની તો કેન તનાકા શું નામ છે કેન તનાકા હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા છે નેક્સ્ટ નેક્ષચાલી હાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોને બે હજાર એકવીસનો ચિલ્ડ્રન વર્લ્ ઓફ ધ યર જાહેર કર્યો છે તો એ કર્યો છે વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે બરાબર તો ઇમ્પોર્ટન્ટ રહેશે એના પછી હાલમાં પ્રતિષ્ઠિત નાસા પ્રોગ્રામ પૂરું કરવા પહેલી ભારતીય મહિલા કોણ બની છે તો મિત્રો એ બની છે જાનવી ડાંગેતી જાનવી ડાંગેતી પ્રતિષ્ઠિત નાસા પ્રોગ્રામ પૂરું કરવા પહેલી ભારતીય મહિલા બની ગઈ છે અને એ

તો મિત્રો એ બની છે બાબર આજમ હાલમાં આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યરના કેપ્ટન બની ગયા છે બાબર આઝમ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે બાબર આઝમ પાકિસ્તાનના છે ટેક્સ્ટ છે હાલમાં વિડિયો ગેમ બનાવનાર કંપની એક્ટિવિઝન બ્લીજાર્ડને કઈ કંપનીએ ટેકઓવર કરી છે તો મિત્રો એ કરી છે માઇક્રોસોફ્ટ ને બરાબર વિડિયો ગેમ બનાવનાર એક કંપની છે જેનું નામ છે એક્ટિવિઝન બ્લીઝાર્ડ બરાબર એક્ટિવિઝન બ્લીઝાર્ડ અને આ એક્ટિવિઝન બ્લીઝાર્ડ નામની કંપનીએ જ કેન્ડી ક્રેશ નામની ગેમ બનાવી કેન્ડી ક્રશ નામની જે ગેમ છે કેન્ડી ક્રશ તમે ઘણાને રમતા જોયા હશે આ ગેમ આ કંપનીએ જ બનાવી હતી અને માઇક્રોસોફ્ટે હાલમાં એને સિક્સટી એટ અડસઠ પોઈન્ટ સાત અબજ ડોલરમાં ખરીદી લીધી છે ખરીદવાની જાહેરાત કરી છે હવે માઇક્રોસોફ્ટની સ્થાપના ઓગણીસો પંચોતેરમાં થઈ હતી એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ખાતે આવેલું છે અને હાલમાં હાલમાં છે સત્યા નડેલા નેક્સ્ટ ઇન્ડિયા મેન સિંગલ્સ એ જીત્યું છે લક્ષ્ય સેને હાલમાં લક્ષ્ય સેને ઇન્ડિયા ઓપનનું મેન સિંગલ્સ ટાઈટલ જીતી લીધું છે બરાબર લક્ષ્ય સેન હવે વાત કરીએ ઇન્ડિયા ઓપનની તો ઇન્ડિયા ઓપનનું આયોજન વર્ષ બે હજાર બાવીસમાં દિલ્હી ખાતે થયું હતું લક્ષ્ય સેન જે છે મિત્રો એણે સિંગાપુરના લોહ કિન યુને હરાવ્યો ઇન્ડિયા ઓપન બેડમિન્ટન જે છે મિત્રો એની શરૂઆત વર્ષ બે હજાર આઠમાં થઈ હતી હાલમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલની ટ્રોફી જીતી છે આટલું તમે યાદ રાખો નેક્સ્ટ છે હાલમાં કઈ કૃષિ યુનિવર્સિટીએ ઓટસ ઘઉં અને ચોકાની નવી જાતો વિકસાવી છે તો મિત્રો જવાહરલાલ નેહરુ કૃષિ યુનિવર્સિટીએ ઓટસ ઘઉ અને ચોખાની નવી જાતો વિકસાવી બરાબર ઘઉની જે નવી જાત છે એ છે એમ વન થ્રી ટુ થ્રી અને એમ પી વન થ્રી ફાઈવ એટ ચોખાની નવી જાત છે જે આર ટેન તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે હાલમાં થલ સેનાના ઉપપ્રમુખ કોણ બન્યા છે તો રાઈટ આન્સર હતો આમાં મનોજ પાંડે થલ સેનાના ઉપપ્રમુખ બન્યા ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં નૂ સંતારાને કયા દેશે પોતાનું નવું પાટનગર જાહેર કર્યું છે નૂ સંતારા જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો જવાબ અવશ્ય જણાવજો ફ્રેન્ડ આપણે પીડીએફની વાત કરી પીડીએફ ઇમ્પોર્ટન્ટ છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જોઈન કર લો થેન્ક યુ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ